શ્રી કૃષ્ણ બાળકો ધોરણ 4 વિષય અંગ્રેજી તેમાં આપણે યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ તે આપણે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કર્યો. હવે આજે તેમાં સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 1 2 3 અને 4 તે આપણે સ્વાધ્યાય પોથીમાં આજે પૂરવાના છે, તો ચાલો આપણે તે જોઈએ. ચેપ્ટર 2 તેમાં સૌથી પહેલા આપેલ છે કલર્સના નામ, જે આગળ આપણે જોયા હતા. રેડ એટલે લાલ, બ્લુ એટલે ભૂરો, ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળો, ઓરેન્જ એટલે નારંગી, પિંક એટલે ગુલાબી, બ્રાઉન એટલે કથઈ, પર્પલ એટલે જાંબુડિયો, વ્હાઈટ એટલે સફેદ અને બ્લેક એટલે કાળું. કયા કલર્સના નામ છે? તો રેડ એટલે લાલ, બ્લુ એટલે ભૂરો, ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળો, ઓરેન્જ એટલે નારંગી, પિંક એટલે ગુલાબી, બ્રાઉન એટલે કથઈ, પર્પલ એટલે જાંબુડિયું અને વ્હાઈટ એટલે સફેદ, બ્લેક એટલે કાળું. ત્યાર પછી પ્રશ્ન 1, ચિત્ર જોઈ વાક્ય વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો. અહીં આપણને શું આપેલું છે? ચિત્ર આપેલું છે અને ખાલી જગ્યા છે. ખાલી જગ્યાની બાજુમાં કૌંસ આપેલા છે, તેમાંથી આપણે જવાબ પસંદ કરી અને લખવાનો છે. તો સૌથી પહેલા અહીંયા આપેલું છે આપણને સફરજન એટલે કે એપલનું ચિત્ર, અને એપલ કેવો કલરનું હોય છે? લાલ. અને ધીસ ઇઝ એન ખાલી જગ્યા, તો આ શું છે? સફરજન છે. તો એપલ યા ટેબલ, તો શું આવશે? એપલ. એપલનું સ્પેલિંગ APPLE એપલ. ઇટ ઇઝ બ્લુ યા રેડ, તો એપલ કેવું હોય છે? રેડ. તો અહીં શું આવશે? RED રેડ. ત્યાર પછી આપેલું છે આપણને સૂર્ય, તો સૂર્ય કેવા કલરનો હોય? પીળા કલરનો. ધીસ ઇઝ ધ ખાલી જગ્યા, તો ગન યા સન, તો સૂર્યને શું કહેવાય? સન. તો ખાલી જગ્યામાં શું આવશે? સન, SUN સન. ઇટ ઇઝ ગ્રીન યા યલો, તો કેવું આવે? યલો આવે યા ગ્રીન? તો યલો, YELOW. ત્યાર પછી છે રીંગણ, એનો કલર કેવો હોય? જાંબુડિયું. તો ધીસ ઇઝ અ બ્રિંજલ યા એપલ, તો શું છે? બ્રિંજલ. બ્રિંજલનો સ્પેલિંગ થાય BRINJAL બ્રિંજલ. ત્યાર પછી છે ઇટ ઇઝ રેડ યા પર્પલ, તો કેવું હોય છે? પર્પલ. તો અહીં આપણે શું લખીશું? પર્પલ, PURPLE. ત્યાર પછી છે પાંદડું, તેને કહેવાય લીફ, અને તેનો કલર લીલો એટલે કે ગ્રીન. ખાલી જગ્યા આપેલી છે, ધીસ ઇઝ અ ચોક યા લીફ, તો શું આવશે? લીફ, LEAF. ઇટ ઇઝ ગ્રીન યા બ્લુ, તો કેવું હોય છે? ગ્રીન. તો શું આવશે? ગ્રીન, GREEN ગ્રીન. ત્યાર પછી પાંચમું ચિત્ર છે નારંગી, તો નારંગી કેવો કલરનું હોય છે? નારંગી એટલે કે ઓરેન્જ કલરનું. ધીસ ઇઝ એન ઓરેન્જ યા ચેર, તો આ શું છે? ઓરેન્જ. તો અહીં શું આવશે? ઓરેન્જ, ORANGE ઓરેન્જ. ઇટ ઇઝ રેડ યા ઓરેન્જ, તો ઓરેન્જનો કલર કેવો હોય છે? ઓરેન્જ. તો શું આવશે અહીં? ઇટ ઇઝ ઓરેન્જ, ORANGE. ત્યાર પછી આપેલું છે અહીં આપણને ગુલાબનું ચિત્ર. ગુલાબ કેવા કલરનું હોય છે? પિંક કલરનું હોય છે. કેવા કલરનું? પિંક કલરનું. અને ગુલાબને શું કહેવાય? રોઝ કહેવાય. શું કહેવાય? રોઝ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા, રોઝ યા રોપ, તો શું આવશે? રોઝ. રોઝનો સ્પેલિંગ ROSE. ત્યાર પછી ઇટ ઇઝ અ બ્લેક યા પિંક, તો રોઝ કેવું હોય? પિંક. તો ઇટ ઇઝ પિંક, PINK પિંક. ત્યાર પછી છે સાતમું બ્લેકબોર્ડ, એનો કલર કેવો હોય છે? બ્લેક. ઇટ ઇઝ બુક યા બ્લેકબોર્ડ, તો શું છે? બ્લેકબોર્ડ. તો જવાબ શું આવશે? બ્લેકબોર્ડ એટલે કે BLACKBOARD બોર્ડ. ત્યાર પછી ઇટ ઇઝ
ब्लेक या व्हाइट तो केवू होय छे ब्लेक बोर्ड ब्लेक होय छे तो शू आवशे ब्लेक BLACK ત્યાર પછી આઠમું આપેલું છે આપણને માટલું તેનો કલર કેવો હોય છે કથાઈ અને માટલાને શું કહેવાય પોટ શું આપણે ખાલી જગ્યા છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા કોટ યા પોટ તો શું આવશે પોટ માટલું એટલે શું થાય પોટ POT ઇટ ઇઝ બ્રાઉન યા રેડ તો તે કેવા કલરનું હોય છે બ્રાઉન કલરનું તો અહીં શું આવશે બ્રાઉન BROWN બ્રાઉન ત્યાર પછી નવમું ચિત્ર છે હંસનું હંસ એટલે સ્વાન તેનો કલર કેવો હોય છે સફેદ એટલે વ્હાઇટ શું ખાલી જગ્યા છે ધીસ ઇઝ અ સ્વાન યા ફેન તો શું આવશે સ્વાન SWAN ઇટ ઇઝ બ્લુ યા વ્હાઇટ તો કેવું હોય છે હંસ વ્હાઇટ હોય છે તો જવાબમાં શું આવશે વ્હાઇટ WHITE વ્હાઇટ ત્યાર પછી છે ચિત્ર દસમું દડો એટલે કે બોલ અને તે કયા કલરનો છે ભૂરો એટલે કે બ્લુ કલરનો ધીસ ઇઝ અ બેટ યા બોલ તો શું આવશે બોલ BALL ઇટ ઇઝ બ્લુ યા બ્લેક તો કેવો છે બ્લુ છે તો અહીં આવશે બ્લુ BLUE ત્યાર પછી ક્વેશ્ચન 2 ઉદાહરણ પ્રમાણે બંધ બેસતા ન હોય તેવા મૂળાક્ષરો પર ચોકડી કરો તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે અહીં કયો મૂળાક્ષર આપેલો છે એ અને તેની સામે બીજા બધા મૂળાક્ષરમાં એ છે અને જી છે તો જે મૂળાક્ષર અહીં આપણને આપેલો છે તે મૂળાક્ષર આપણને સામે ન આપ્યો હોય ત્યાં શું કરવાની છે ચોકડી કરવાની છે તો સૌથી પહેલાં અહીં આપણને આપેલો છે L તો પહેલો મૂળાક્ષર L છે બીજો પણ L છે જ્યારે ત્રીજો શું છે I તો તેની ઉપર કરવાની ચોકડી ત્યાર પછી L છે પાછો I છે તો તેની ઉપર ચોકડી ત્યાર પછી બીજો મૂળાક્ષર શું છે B તો અહીં આપણને પહેલો મૂળાક્ષર કયો આપેલો છે D આપેલો છે તો તેની ઉપર ચોકડી કરીશું બીજો છે B ત્રીજો છે B જ્યારે ચોથો કયો છે તો એ છે D તો તેની ઉપર ચોકડી કરીશું અને પાંચમો મૂળાક્ષર છે B ત્યાર પછી ત્રીજો મૂળાક્ષર આપેલો છે M ફોર મંકી તો પહેલો M છે બીજો પણ M છે જ્યારે ત્રીજો બીજો મૂળાક્ષર છે M નથી N છે તો તેની ઉપર ચોકડી કરીશું M અને આ પાંચમો છે તે N છે તો તેની ઉપર ચોકડી કરીશું ત્યાર પછી છે W ફોર વોચ જ્યારે પહેલો W છે જ્યારે બીજો V છે તો તેની ઉપર ચોકડી ત્રીજો W છે જ્યારે ચોથો શું છે V તો તેની ઉપર ચોકડી કરીશું પાંચમું છે J ફોર જોકર તો પહેલો આપણને I મૂળાક્ષર આપેલો તો તેની ઉપર ચોકડી કરીશું જે પછી ફરી I છે તો તેની ઉપર ચોકડી કરીશું અહીં જે મૂળાક્ષર આપેલો છે તેની સિવાયનો બીજો મૂળાક્ષર હોય તો તેની ઉપર આપણે ચોકડી કરવાની છે જે V તો અહીં પહેલાં V છે W છે તો તેની ઉપર ચોકડી V છે પાછો અને ફરી W તો W ઉપર ચોકડી કરીશું ત્યાર પછી Y તો તેમાં જે બે વાર છે તો તેની ઉપર ચોકડી કરીશું પછી છે O તો C અહીં છે O તો કોના ઉપર આપણે ચોકડી કરીશું C ઉપર કરીશું અહીં આપણને O આપેલો છે P તો P આપેલો છે ત્યાં આપણને સૌથી પહેલાં છે G તો તેની ઉપર ચોકડી અહીં P ફરીવાર G છે તો તે ઉપર ચોકડી કરીશું T આપેલો છે તો T મૂળાક્ષર સિવાયનો બીજો મૂળાક્ષર આમાં કયો છે L તો તેની ઉપર ચોકડી ત્યાર પછી છે C ફોર કેટ તો C સિવાયનો બીજો મૂળાક્ષર કયો આપેલો છે અહીં E આપેલો છે તો E ઉપર ચોકડી કરીશું પ્રશ્ન 3 સૂચના પ્રમાણે કરો એમાં પહેલું છે M ફરતે રાઉન્ડ કરો અહીંયા આપણને સ્પેલિંગ આપેલા છે એમાં જ્યાં M હોય તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે પહેલું છે ફાર્મર તો ફાર્મર છે તે તેમાં એમ ક્યાં છે તો FARMER તો એમ અહીં વચ્ચે છે તો તેની ફરતે આપણે રાઉન્ડ કરીશું મેંગો MANGO મેંગો એટલે કેરી તો એમાં સૌથી પહેલાં M
કેમલ, તો કેમલ છે તેના સ્પેલિંગમાં એમ ક્યાં છે? ત્રીજો. વુમન, તો વુમનના સ્પેલિંગમાં પણ ત્રીજો અક્ષર છે તે એમ છે. કોમ્બ એટલે દાંતિયો, તો તેમાં પણ ત્રીજો મૂળાક્ષર કયો છે? એમ. તો તેની ફરતે આપણે રાઉન્ડ કરીશું. બીજું છે વી ફરતે રાઉન્ડ કરો, તો સ્પેલિંગમાં જ્યાં વી આવે છે તેને ફરતે રાઉન્ડ કરવાનું છે. વાસ, તો વાસના સ્પેલિંગમાં વી પહેલો છે. ઓવલ, તો તેમાં પણ વી બીજા ક્રમે છે, તો તેની ફરતે રાઉન્ડ. ડ્રાઈવર, ડ્રાઈવર એટલે, તો તેમાં ડ્રાઈવર છે, તો તેમાં પણ વી આપેલો છે ચોથા ક્રમે, તો તેમાં આપણે જો ચોથો મૂળાક્ષર છે તે વી છે, તો તેની ફરતે રાઉન્ડ. રિવર, રિવર એટલે નદી, તો નદીમાં વી છે, રિવરના સ્પેલિંગમાં ત્રીજા ક્રમે છે, તો જે વી મૂળાક્ષર છે તેની ઉપર રાઉન્ડ કરીશું. તેવી જ રીતે તમને બીજા કયા કયા મૂળાક્ષર આપેલા છે? ડબલ્યુ, તો તમારે આ સ્પેલિંગમાંથી ડબલ્યુ ફરતે રાઉન્ડ કરીશું. ત્યાર પછી જે, વાય, બી, બી પછી મૂળાક્ષર કયો આપેલો છે? તો બી પછી છે એલ. ત્યાર પછી સામે આપેલો છે આપણને ઓ, પી, સી અને ટી. તો જેવી રીતે તમે આગળ આપણે બે જોયા તેવી જ રીતે જે મૂળાક્ષર કીધેલો છે તે સ્પેલિંગમાં શોધી અને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. પ્રશ્ન ચાર, આપેલા રંગની વસ્તુ ફરતે રાઉન્ડ કરો. તો અહીં આપણને રેડ આપેલું છે, નીચે વસ્તુના નામ છે, તો તેમાંથી જે લાલ રંગની વસ્તુ હોય તેની ફરતે ગોળ કરવાનું છે. તો રેડ લીફ એટલે પાન, તો તે કેવું હોય? ગ્રીન. એપલ લાલ હોય, તો તેની ફરતે રાઉન્ડ કર્યું. સન એટલે સૂર્ય, તો એ યલો હોય. ટમેટું એટલે ટમેટો એટલે ટમેટું, તો તે લાલ હોય, તો તેની ઉપર રાઉન્ડ. રોઝ એટલે ગુલાબ અને લિપ્સ એટલે હોઠ. ત્યાર પછી બીજો કલર છે બ્લુ, તો ટ્રી, સ્કાય, મેંગો, લીફ ને બ્લેકબોર્ડ, તેમાંથી બ્લુ શું હોય છે? સ્કાય બ્લુ હોય છે એટલે કે આકાશ, તો તે બ્લુ હોય છે, તેની ફરતે રાઉન્ડ કરીશું. ત્રીજો કલર આપેલો છે ગ્રીન, નીચે કઈ વસ્તુ છે? ગ્રાસ, ઘાસ, પોટેટો, ટ્રી, પેરોટ, સન, લીફ. તો ગ્રાસ પણ ગ્રીન હોય છે, ટ્રી પણ ગ્રીન હોય છે, ત્યાર પછી પેરોટ પણ ગ્રીન હોય છે અને લીફ એટલે કે પાંદડું પણ ગ્રીન હોય છે, તો તેની બધા ફરતે આપણે રાઉન્ડ કર્યો. ત્યાર પછી છે યલો, તો યલો એટલે કે પીળો કલર, તો પીળા કલરની કઈ કઈ વસ્તુઓ હોય છે? અહીં નીચે આપણને આપેલું છે ટ્રી, સન, લેમન, ઓરેન્જ, મેંગો, સનફ્લાવર, લીફ ને બનાના. તો યલો કઈ વસ્તુઓ હોય? સન, લેમન, મેંગો, સનફ્લાવર અને બનાના. પાંચમું છે બ્રાઉન એટલે કે કથઈ, તો કથઈ વસ્તુ કઈ હોય? ગ્રાસ, ચીકુ, કોકોનટ, મેંગો, પોટ. તો બ્રાઉન રંગની વસ્તુ કઈ હોય? ચીકુ હોય છે, કોકોનટ અને પોટ. કોકોનટ એટલે નારિયળ, તે પણ બ્રાઉન હોય છે. ત્યાર પછી છે પિંક, તો પિંક કયા કલરની વસ્તુ હોય? એપલ, ટમેટો, રોઝ, સ્વાન ને તીત. તો પિંક શું હોય છે? રોઝ પિંક હોય છે. ત્યાર પછી છે ઓરેન્જ એટલે નારંગી, તો નારંગી એટલે કે ઓરેન્જ કલરની વસ્તુ કઈ હોય? મેંગો, ટ્રી, સન, ઓરેન્જ, મેરીગોલ્ડ. તો ઓરેન્જ હોય છે ઓરેન્જ. ત્યાર પછી આઠમું છે પર્પલ એટલે જાંબુડિયો, તો ગ્રેપ્સ, ઓરેન્જ, મેંગો, બ્રિન્જલ ને ટમેટો. તો પર્પલ શું હોય? બ્રિન્જલ, તો તેની ફરતે ગોળ કર્યું. ત્યાર પછી છે વ્હાઇટ, તો વ્હાઇટ કલરની કઈ વસ્તુ હોય? ક્લાઉડ્સ, તીર્થ, ક્રો, સ્વાન, રેબી. તો ક્લાઉડ્સ એટલે વાદળો, તે પણ વ્હાઇટ હોય. તીર્થ એટલે દાંત, તે પણ વ્હાઇટ હોય છે. સ્વાન એટલે હંસ, તે પણ વ્હાઇટ હોય. અને રેબિટ એટલે કે સસલું, તો તે પણ વ્હાઇટ હોય છે. બ્લેક, તો બ્લેક કયા કલરની વસ્તુ હોય? બ્લેકબોર્ડ, સન, ક્રો ને એપલ. તો બ્લેકબોર્ડ અને ક્રો અને હેર, તો આ કયા કલરની વસ્તુ? બ્લેક કલરની.